કોરોના વાયરસને લઈ અપાયેલા લોકડાઉનમાં સરદાર માર્કેટ ખાતે ભારે ભીડ ઉમટી પડી હોય. તંત્ર દ્વારા સરદાર માર્કેટમાં આમ જનતાને ખરીદી પર કેટલીક શરતો લાગુ કરી છે અને ખેડૂતો સીધા લોકોને છૂટકમાં શાકભાજી વેચી શકે તે માટે વિવિધ વિસ્તારોમાં આયોજન પણ કરાયું છે અને આજથી તેની શરૂઆત કરાઈ હતી. જો કે પ્રથમ દિવસે જ વેચાણની જાહેરાત હોવા છતાં વ્યવસ્થા ન કરતા લોકોને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. કોરોના વાયરસની અસર દેશ અને દુનિયામાં વધી રહી છે તો બીજી તરફ દેશમાં લોકડાઉન પણ કરાયું છે જેથી સંક્રમણના કિસ્સાઓ વધે નહીં. જ્યારે હાલમાં નોવેલ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવાયા છે જેના ભાગરૂપે સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરત જિલ્લાના જુદા જુદા તાલુકાના શાકભાજી ફળ પાક ઉત્પાદન કરતા ખેડૂતો સીધે સીધું છૂટક વેપારીઓને વેચાણ કરી શકે તે માટે સુરતમાં તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ વિવિધ તાલુકાના ખેડૂતો સીધે સીધું માલ ગ્રાહકોને વેચી શકે તે માટે આયોજનો કર્યા છે. જો કે આ કામગીરી અંગેની જાહેરાત કરાઈ હોવા છતાં વ્યવસ્થા ઊભી કરાઈ ન હોય જેને લઈ શાકભાજી લેવા ગયેલા લોકો વિલા મોઢે પરત ફર્યા હતા. જાંગી બુરાડી આવ્યો છું શાકભાજી લેવા માટે. કમિશનરશ્રીએ જે જાહેરનામું બહાર પડ્યું હતું તે વોટ્સએપ પર ફટું થયું હતું. એમના કારણે કઈ 11 વાગ્યાનો ટાઈમ હતો શાકભાજીનો, પણ અહીંયા જોવાથી લાગતું નથી કે શાકભાજી આજે મને મળી રહેશે. જાંગીપુરા અત્યારે કઈ જગ્યાએ લેવા આવ્યા? હમણાં લેવા જે આવ્યા છે ગૌરવપથ પર, જે જાહેરનામામાં લખ્યું હતું એ ગૌરવપથનું એડ્રેસ હતું, ત્યાં SMTના પ્લોટ પર લેવા આવ્યા. અહીંયા SMTની સુવિધામાં પ્લોટ સાફ કરી રહેલા છે પણ લાગતું નથી કે આજે મળશે. શું કહો તમે? મહાનગરપાલિકાનો કોઈ જવાબ નથી આવ્યો. કોરોનાને લઈ અપાયેલા લોકડાઉનમાં શાકભાજી માર્કેટો પણ બંધ કરી દેવાયું હોય જેને લઈ APMCમાં ભીડ ઉમટતા ત્યાં પણ કેટલીક શરતો લાગુ કરાઈ છે. હવે ઘર નજીક જ ખેડૂતો સીધા શાકભાજી વેચી શકશે તે માટે પણ તંત્ર દ્વારા આયોજનો કરાયા છે. બ્યુરો રિપોર્ટ સુરત.